ભાવનગરમાં પણ ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ ઈવીએમ ચૂંટણી સાહિત્ય સાથે રવાના થઈ રહ્યા છે. સાથે જ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભાવનગર લોકસભા બેઠક પર કુલ 19,16,900 મતદારો છે, જેમાં મહિલા મતદારોની સંખ્યા 9,99,923 અને પુરુષ મતદારો 9,18,226 છે. ખાસ કરીને અત્યારે હીટ વેવનો માહોલ છે અને કચ્છ અને એ જે આપણા કોસ્ટલ જે જિલ્લાઓ છે એમાં હીટ વેવની આગાહી પણ છે, તો એને ધ્યાને રાખીને જ્યાં જે બૂથ ઉપર છાયાની વ્યવસ્થા નથી ત્યાં એવા અમે બૂથો આઈડેન્ટિફાઈ કર્યા છે અને 81+ બૂથ એવા છે કે જ્યાં અમે મંડપથી છાયાની વ્યવસ્થા કરી છે. બાકીના બૂથ છે ત્યાં ઓલરેડી મતદારો માટે છાયાની વ્યવસ્થા શેડ અને એ બધું આપણે પહેલેથી ત્યાં છે જ. એ સિવાય અમે ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે દરેક બૂથ ઉપર. ઓઆરએસની પણ મતદારો માટે પણ વ્યવસ્થા છે અને પોલિંગ પાર્ટી પણ માટે પણ વ્યવસ્થા છે. મારી પાછળ તમે જુઓ છો કે એક રૂટ ભેગો થયો છે, એક સેક્ટર ઓફિસર છે, એના આખા રૂટને લઈને બેઠા છે. એણે પોતાની ટીમ ભેગી કરી, ટીમ ભેગી કર્યા પછી એને સામગ્રી આપવામાં આવી છે, વૈધાનિક બિનવૈધાનિક કામગીરી સામગ્રી આપેલી છે. એ ઉપરાંત તમને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, માર્ક કોપી જેવી સેન્સિટિવ બાબતો પણ આપવામાં આવેલી છે. એ લોકોએ હવે ચકાસણી કરી લીધી છે. એ લોકોને પ્રાથમિક ચકાસણી બાદ ઓકે થઈ ગયા પછી હવે સશસ્ત્ર પોલીસ પહેરામાં અમે એમને એમના પોતપોતાના મતદાન મથક ઉપર રવાના કરીશું. દરેક મતદાન મથક ઉપર એક પેરામેડિકલ સ્ટાફ હાજર રહેશે, જે પ્રાથમિક સારવારની કીટ સાથે એની પાસે ઓઆરએસ કીટ્સ પણ હશે. એ ઉપરાંત સિટીમાં એમઓએચ અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચઓ મારફત દરેક મતદાન મથકોને જુદા જુદા પીએચસી સીએચસીમાં અને યુએચસીમાં વેચવામાં આવેલા છે. જો કોઈ ઇમરજન્સી હશે તો નજીકનું પીએચસી સીએચસી કે યુએચસી એ ત્યાં તાત્કાલિક એમને સારવાર મળે એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.